चलो रकम पहला बराबर वाची लो, रकम तो पहला बराबर अभ्यास, रकम नो पहला बराबर अभ्यास सुन लो। अहीं पण बे समकेंद्री वर्तुळ छे, એકની ત્રિજ્યા 13 અને બીજાની 5, એટલે કે મોટા વર્તુળની 13 અને નાના વર્તુળની 5. મોટા વર્તુળ જેવા નાના વર્તુળ સ્પર્શે છે આગળ મુજબ જીવાની લંબાઈ શોધો. તો જુઓ અહીં આ મુજબ આપવામાં આવ્યું છે. તો દોરી આપણે આકૃતિ, વર્તુળની અંદર વર્તુળ, વર્તુળની અંદર વર્તુળ. હલો હલો, ચાલો બે વર્તુળ છે, બંને વર્તુળ સમકેન્દ્રી છે. બંને વર્તુળ સમકેન્દ્રી છે. હલો, બંને વર્તુળ સમકેન્દ્રી છે. આપણે એમને કેન્દ્ર ધારી લઈએ, સમજો લો કેન્દ્ર P છે. આગળ મુજબ ધારી લેવાનું. અહીં આપણે નાના વર્તુળની ત્રિજ્યા P એમ એવું નામ આપીએ, મોટા વર્તુળની ત્રિજ્યા P એ એવું નામ આપી દઈએ. અહીંથી એક જીવા બતાવી દઈએ આપણે, જેને AB એવું નામ આપીએ. PM છે નાના વર્તુળની ત્રિજ્યા છે, એટલે એનું માપ 5 સેમી છે. અને AP છે મોટા વર્તુળની ત્રિજ્યા છે, એટલે એનું માપ 13 છે. ઓકે, ચાલો હવે આપણે અહીં જોઈએ. ત્રિકોણ PMA કાટકોણ ત્રિકોણ થાય છે, કાટકોણ ત્રિકોણ છે. ઓકે ઓકે, ચાલો આગળ મુજબ શું કરીશું હવે બોલો. એપી વર્ગ બરાબર પીએમ વર્ગ વત્તા એએમ વર્ગ. એપી, હા, એપી નો માપ આપેલું છે 13. 13 નો વર્ગ બરાબર 5 નો વર્ગ વત્તા એએમ નો વર્ગ. હા, 13 નો વર્ગ કેટલો થાય છે? 169. 5 નો વર્ગ થાય છે 25, વત્તા એમ નો વર્ગ. હવે એમ નો વર્ગ શોધવા માટે 25 તમારે બાદ કરવા પડશે. 169 ઓછા 25 બરાબર એમ નો વર્ગ. તો એમ નો વર્ગ કેટલો મળશે? 169 માંથી 25 બાદ કરો, કેટલા થાય? 144. હવે એમ નો વર્ગ બરાબર 144 કોનો વર્ગ છે? 12 નો વર્ગ. તો બંને જગ્યાએ તમે વર્ગ વર્ગ કાઢી નાખો, તો એમ બરાબર કેટલા મળે? બાર. હવે જુઓ અહીં એમ એટલે અડધી જેવા થઈ, તમારે આખી જોવાઈ જવાની છે, આખી જોવાઈ એબી. તો એબી બરાબર શું થશે? બે ગુણ્યા એમ, એટલે કે 2 × 12 એટલે કે 24. એકમ લખી દેવાનો છે, એટલે એકમ ભૂલવાનો નહીં. 24 સેન્ટીમીટર, 24 સેન્ટીમીટર છે એ આ વર્તુળ છે એમની જીવાની લંબાઈ થાય. તો આ સમકેન્દ્રી વર્તુળના કોઈ પણ દાખલા હોય તમારે પાયથાગોરસનો નિયમ છે એ એમાં લગાવવાનો છે, અને એ રીતે આ જ રીતે ગણતરી અંદર આવશે. આકૃતિ પણ તમારે આ પ્રમાણેની અંદર આવશે, બરાબર? ચલો આ દાખલો ન સમજાવો એવું છે કોઈને, કે ભાઈ દાખલો આ સમજાતો નથી એવું? તો બોલો. ઓકે, તો તમને એક દાખલો છે,